વેલકમ બેક. નજર કરીએ અમદાવાદની ટોપ 9 ખબરો પર. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના વધુ 332 પોઝિટિવ કેસ, શહેરના 311, જિલ્લાના 21. બીજી તરફ કોરોનાએ વધુ 10નું જીવ લીધું. 24 કલાકમાં સારવાર બાદ 321ને રજા અપાઈ, જેમાં શહેરના 299, જિલ્લાના 22 સ્વસ્થ થયા. અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયરનું મોત નિપજ્યું છે. બીજે મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજીના લેબ અસિસ્ટન્ટ રોહિત ખરાડીનું કોરોનાથી મોત થઈ ગયું. રોહિત ખરાડીએ માત્ર કોરોના જ નહીં પરંતુ સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના રોગોની કામગીરીમાં પણ મહત્વનું યોગદાન આપ્યું. સાથે જ મહિલાઓને વારંવાર મિસ્ડ અબોર્શન વખતે પણ કરવામાં આવતા ટોચ ટેસ્ટિંગમાં પણ તેમનો સિંહ ફાળો રહ્યો છે. રોહિત ખરાડી 17 વર્ષથી બીજે મેડિકલ કોલેજમાં સેવા આપતા હતા. તેઓ 30 ઓક્ટોબરના રોજ કોરોના સંક્રમિત થયા હતા. આ તરફ અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સ્ટેટ ફાયર ડિરેક્ટર એમએફ દસ્તુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી બાજુ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સાથે જ મિથુન મિસ્ત્રીના પત્ની અને પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના લીધે ટપોટપ દર્દીઓ મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જંગલ રાજ ચાલી રહ્યો હોવાનું દર્દીઓના સગા આક્ષેપ કરી રહ્યા છે. સારવામાં રહેતા 74 વર્ષીય ઇન્દિરા પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો, છતાં 9 દિવસ સુધી તેમને સિવિલ હોસ્પિટલ રખાયા. આખરે મોતની ભેટે આ મૃતકના સગાએ હોસ્પિટલની બેદરકારીના લીધે મોત થયાનો આરોપ લગાવ્યો. કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરનારા પર પોલીસે તવાય બોલાવી. માત્ર અમદાવાદ શહેરમાં જ માસ્ક નહીં પહેરનારા પાસેથી 14 કરોડ રૂપિયાનો દંડ વસૂલાવ. 24 માર્ચ 2020 થી અત્યાર સુધી પોલીસે અનેક લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. અમદાવાદમાં 24 માર્ચથી 30 નવેમ્બર સુધીમાં પોલીસે જાહેરનામા ભંગના કુલ 32,284 કેસ કર્યા છે. તેની સામે કુલ 41,054 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ માસ્ક ન પહેરવા બદલ કુલ 2,78,746 કેસ પોલીસે કર્યા. અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યો છે અને તે દરમિયાન લગ્નની મંજૂરી નથી આપવામાં આવી. ત્યારે અમદાવાદ મનપાના વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્મા સહિતના કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ કમિશનને આવેદનપત્ર આપ્યું. તેમણે એવી માંગણી કરી છે કે જે લગ્ન પહેલેથી જ નક્કી કરી દીધેલા હતા તેમને રાત્રિ લગ્ન માટે મંજૂરી આપવામાં આવે. તેમણે એવું પણ કહ્યું કે પોલીસે નિયમો સાથે રાત્રિ લગ્નની મંજૂરી આપવી જોઈએ. ગુજરાત યુનિવર્સિટીએ કોરોનાકાળમાં 8 અને 17 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષાઓ મોકૂફ રાખી છે. પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશે. આ અંગે NSUIએ ઉગ્ર રજૂઆત પણ કરી હતી. બીજી તરફ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી 10 ડિસેમ્બરે શરૂ થનારી પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો. મહામારી વચ્ચે અમદાવાદમાં વધુ એક આધુનિક હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. નીતિન પટેલે સારવાર સિવિલ નજીક મંજુશ્રી કમ્પાઉન્ડમાં આવેલી નવી કિડની હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. નવી કિડની હોસ્પિટલમાં સંક્રમિત દર્દીઓ માટે 400 બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ 20,000 લીટર ઓક્સિજનની ટેન્કની વ્યવસ્થા પણ ઉપલબ્ધ. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આશાવાદ વ્યક્ત કર્યો કે નવી હોસ્પિટલથી દર્દીઓને મોટી રાહત મળશે. અમદાવાદમાં મેમ્કો બ્રિજ નીચે રેલવે ફાટક પરથી સળગેલી હાલત બેંક સગીરાનો મૃતદેહ મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સગીરાની હત્યા કરીને તેના મૃતદેહનો નિકાલ કરવા માટે લાશને સળગાવી દેવામાં આવી છે. વિખાણીનગરમાં રહેતા રવિ પઢિયાર સવારે ચાલવા માટે નીકળ્યા હતા અને તેમણે ફાટક નજીક લોકોની ભીડ જોઈ ત્યારબાદ સળગેલી હાલતમાં વિકૃત મૃતદેહ મળી આવ્યું. તેમણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી.